ધાનેરા વિસ્તારમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ હજારો લોકોને જમાડવાના દાવા કરી રહી છે ત્યારે ધાનેરા તાલુકાના થવારા ગામે રહેતા 60 જેટલા વાદી પરિવારના 300 જેટલા લોકો જમવા માટે તડપી રહ્યા છે જોઈએ અમારો એક વિશેષ અહેવાલ ક્યારે મળશે ભૂખ્યાને ભોજન ખાલી વાસણો ઠંડા શીલા વાસણો લઈ જમવાની રાહ જોઈને બેઠેલા તેમજ જમવા માટે વલખા મારતા પરિવારના તમામ દ્રશ્યો છે ધાનેરા તાલુકાના થાવર ગામના ધાનેરા તાલુકાના થાવર ગામે આરટીઓ ચેકપોસ્ટ પાછળ રાધનપુરથી 50 જેટલા પરિવારો જે મજૂરી અર્થે ધાનેરા આવ્યા હતા જ્યારે લોકડાઉન ન હતું ત્યારે તે વિવિધ મજૂરી કરી તેમજ ભીખ માંગીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ કોરોના વાયરસને લઈને સમગ્ર દેશને લોકડાઉન કરી દેતા લોકોની હાલત ક્યાંક ને ક્યાંક કફોડી બનતી હતી તો બીજી તરફ આ દ્વારા લોકોને 5-7 કિલો જેટલું અનાજ આપવામાં આવ્યું છે પરંતુ જ્યારથી બીજા તબક્કાનું લોકડાઉન શરૂ થયું છે ત્યારથી આ લોકોને કોઈ જ જમવાની વ્યવસ્થા ન મળતા આ તમામ પરિવારો ખાવા માટે વલખા મારી રહ્યા છે તો હવે પણ તમે સાંભળો આ પરિવારની વેદના ધાનેરા વિસ્તારમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ જે દાવા કરી રહી છે કે તે લોકો દરરોજ હજારો લોકોને જમાડે છે ત્યારે આજે અમારી ટીમ રાત્રિના સમયે રિયાલિટી ચેક કરવા નીકળી ત્યારે રસ્તામાં આ 50 જેટલા પરિવારો મળ્યા છે જે પરિવારો જમવાની રાહ જોઈને બેઠા હતા ત્યારે તમામ પરિવારોને જમવાની વ્યવસ્થા કરી આપો તેવી માંગણી કરી ત્યારે સમગ્ર ઘટનાને લઈને અમારી ટીમે પણ આ પરિવાર સુધી ભોજન પહોંચે તે માટે રાત્રિના સમયે સેવાભાવી સંસ્થાઓ તેમજ સ્થાનિક તંત્રને પણ સંપર્ક કર્યો બીજા દિવસે સમગ્ર ઘટનાને લઈને ધાનેરા SDM યોગેશભાઈ ઠક્કરના બાબતની અમારી ટીમે જાણ કરતા SDM શ્રી તમામ લોકો સુધી કીટ પહોંચાડવાની ખાતરી આપી છે અત્યારે તો ધાનેરામાં સેવાભાવી સંસ્થાઓ તેમજ પંપે પર કીટ આપવાની વાત કરી આશ્વાસન આપી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે લોકો સુધી મસમોટો દાવો કરતા સંગઠનો ભોજન પહોંચાડે છે કે પછી સ્વતંત્ર પહોંચાડે છે તે તો સમય જ બતાવશે પણ તો અમને કોઈ આવતા નથી પહેલા તો આવતા ખીચડી દેવા આવતા પૂરી દેવા આવતા પણ 14 તારીખથી આ બંધ કરી નાખ્યો કે રોજ દેવા આવતા 14 તારીખથી કોઈ આવતું જ નહીં એટલે પાછળ કોઈ દેવા આવતા નથી તો આજે તમે ખાધું કે નહીં ખાધું હવે તો ખાધો કોક ને કોક લાયા હતો તો તબક્કો કટકો કટકો ખાઈ ખાઈ ના ભૂખ્યા તરી આજે વાસી બરાબર હજી પેટ ભરાઈ નથી ખાધો છોકરા કેટલા કેટલા જણા હો તમે અહીંયા આમ તો 250-300 માણસ જેવા છીએ બાપુ છોકરા બૈરા સોળિયું બધા થઈને તો એટલે 14 તારીખે આવતા થોડી થોડી ખીચડી આપતા અને કોક પૂડિયું આપતા અને આજ તો આવ્યા હતા એક ભાઈ આવ્યા છે તો 5 કિલો ઘઉં કિલો ચોખા અને બટાકા ઓલા ડુંગરી લીલી મરચા બે બે ટમેટા બે બે ચચા ડુંગરી શેર ભરી આપ્યો હતો અંદર આપી હતી બીજો તો પેલા કઈક આપ્યો હતો એમ દાદાડા પેલા કાલે બેઠા છીએ સાહેબ ભૂખ્યાન તરીયા ચા પાણી પીવાનો અમાર તો ફાંફા છે હવે છે તંદો મજૂરી ના કરીએ કે જાઈએ નહીં તો ચા પાણી ચે થી મળે બાપુ ભૂખે મરે છે કેટલા પ્રજા બાપુ ભૂખે મરે છે કોઈ માને સહારો દિયો સાહેબ તમને ખાવાનું મળે ખાવાનું મળે વસ્તુ કોઈ તેલ છે કોઈ ખાંડ છે એવી બધે મરીએ છે ભૂખે બાપુ આજે ખાધું આજ શું ખાઈએ સુરેશ ગલચર નો રિપોર્ટ બનાસકાંઠા.